ગૌતમ ભાઈ જ્યાં જવું ભાઈ, એટલે અહીંયા આ ફરસ ને આ નડસ ને આવું હું નથી કહેતો ભાઈ. આ ગામમાં આ જગ્યાએ પહેલી વાર ભાઈ શું કહું, પણ એ કદાચ રણની દેવી બોલતી છે ભાઈ, મોરાગઢની મોમાઈ બોલતી છે શું કહું ભાઈ. અને આ વિક્રમસિંહ નો દીકરો કાનો કાન સાંભળતો હોય છે ભાઈ, જગત ઝાલા જાય ને ભાઈ, તો કદાચ બે બંગલા ચાર ગાડીઓ ભાઈ અને કદાચ 2-3 કરોડ નું બેલેન્સ મળી જાય ભાઈ શું કહું ભાઈ. ઝાલા આ વિક્રમસિંહ નો દીકરો કદાચ કોક ની લાજ ના આબરૂ સાચવવા ખપી ગયો છે ને ભાઈ, સોમનાથ ના શિખર લખીને મૂળિયા નાખીને જો ઝાલા. કોઈ દાડો બીવરાયા નહીં કોઈ ગૌતમ ભાઈ શું કહું. આ ધૂણું ભાઈ એને 9 વરાની વાટ જોઈ ભાઈ, અને આ ભુવાપણીમાં મેં 1000 કિલોમીટર કાપ નાખ્યા શું કહું ભાઈ. કોઈ 5 પૈસાનો વ્યવહાર નથી લીધો ઝાલા. આ કદાચ ફૂંકું એ મારા ઘરની છે ભાઈ, કોઈ એવું ના કે મફત ની મળી છે ઝીકોટો છે ભાઈ, એટલે એ મારા રામના ઘરે કદાચ મારા મહાદેવના ઘરે કદાચ આ વિક્રમસિંહ ના દીકરાની પુણે બોલતી છે ભાઈ શું કહું ભાઈ. અને આમને કદાચ ભાવ કરીને કદાચ આવડ્યું કે ના આવડ્યું તો જ આવું બોલતો હોય ભાઈ, પણ એક એમને ઉમંગ હતો કદાચ તેડાવા છે ભાઈ, અને એમનો ભાવ હતો ઝાલા. નગર જેટલા આમંત્રણ હતા ને જેટલા આ મેં 3 દીમાં કેન્સલ કર્યા તેમ હારે ફરો એને ખબર પડે શું કહું ભાઈ. પણ એ ભાવનો વર્તો હોય ભાઈ ઝાલા, વધુ તો ક્યાં તો નહીં, ના તો એક કદાચ અવસર સાચવવાનો હતો ભાઈ. અને આ જગતના બજારમાં રોન કદાચ કોક તમારું માથું મૂંડી જાય ભાઈ શું કહું, અને હું કદાચ મારા મહાદેવના ઘરે સભા ભરીને બેઠો હોય ભાઈ, અને તમારી જો કદાચ મારા ધજા હમુ નજર થાય ભાઈ, અને એ સભા માંથી જો ફોન પડતું ના મેલું તો અલ્યાર આપું. ગૌતમ ભાઈ કદાચ ઘડીક બેઠો ભાઈ અને આ લાઈટ જતી રહી, કદાચ મને એવી શંકા પડી ભાઈ, જે છે એ હકીકત બોલું છું ભાઈ, કારણ કે 500 જણા બેઠા હોય જો કદાચ મારી ભૂલ હોય હું જોડું મોઢામાં લેતા હચકાતો નથી ભાઈ શું કહું. અને કદાચ 2000 માણસ આગલા માંડવામાં ઝાલા બેઠા હોય ને વાંકું બોલતા હોય, મેં કીધું તું ભાઈ કે લે ચોથો દાડો નકર ટોલા કદાચ કરાવવાની વેળા બનશે હો, માની દેજો ભાઈ. ચોથા દાડા મોવાળા ઉતરાઈ નાખ્યા હતા ભાઈ શું કહું છું ભાઈ, એટલે ઝાલા વધુ તો બોલતો નહીં ભાઈ, પણ અહીં જે ફરજ છે ને ભાઈ એ દેવ જબરી છે ભાઈ. પણ મનમાં એક શંકા એ પડી હતી ઝાલા, કારણ કે આપણે લોકો જેવા VIP નહીં ભાઈ, એટલે ધર્મને એવું કીધું આમનો ભાવ છે ભાઈ અને દોટ લેવા રહ્યો નહીં શું કહું. એટલે કદાચ કાળા ઓઢણ વાળી ને એવું કીધું દર વખતે તો કદાચ બાપની રજા લઉં છું ભાઈ, અને જો એની તારીખ કદાચ ભેળી થઈ હોય તો ભાઈલાના પાદરમાં આવું બોલીને આવ્યો તો કદાચ બેહું તા લગીને કદાચ 9 લાખ લોબડિયાળી મારો એક દાણો ના તૂટે એટલે જીવનમાં તારી મારી ઓળખાણ ખોટી ના પડે. ચાલો હું કરું એવું તો કહેતો નહીં ભાઈ શું કહું, અને મેં કર્યું એવું ગણાવતો નહીં ભાઈ, પણ કદાચ મારા માદેવના ચોપડા એવી કમાણી પડી છે પિન્ટુભાઈ. હજુ આજ ગૌતમભાઈ બીજો દાડો નથી ભાઈ શું કહું, કે ઝાલા કેન્સર કદાચ આખા શરીરમાં ફરી વળ્યું હતું ભાઈ, અને જોળીમાં નાખીને મારે પાસે લાવ્યા હતા શું કહું. એટલે બધાને મટાડી દઉં આવું તો કહેતો નહીં ઝાલા, આવવા વાળાનો જેવો ભાવ ભાઈ શું કહું, મારું તત લેવા આવે જ ના મેળાવો ભાઈ. પણ ડૉક્ટરે એવું કીધું મારી પાસે હયાતીમાં કાલનો દાખલો પડ્યો ભાઈ, કે ડૉક્ટરે એવું કીધું 20 દિવસ આ વધીને કાઢ્યો ભાઈ. ગૌતમ ભાઈ કાલ તમે બધા સભા ભરીને બેઠા હતા ને કેસ આવ્યો હતો ભાઈ ઝાલા, આ 3 વરા જે હજુ કદાચ એ શરીરમાં જીવડા ગલે કદાચ ગમે એટલા હોય ભાઈ, પણ કદાચ મારા માદેવના ઘરનું પોતું માર્યું ને એ કેન્સર આ વિક્રમસિંહનો દીકરો પીજ્યો. હા પ્લીઝ.
જગત ડેમાનું ભૂખ્યું એટલે ડેમો બતાવવો પડે ભાઈ. પણ રાવળદેવ આ કદાચ જાલ્યું ભાઈ, આની વેલ્યુ કદાચ 2 વર્ષે ગૌતમભાઈ ડાઉન થાય ભાઈ. શું કહો, ડોલર ની હામુ કદે અપ ડાઉન થાય ભાઈ, મને બધું ફાવે ભાઈ. શું કહો ભાઈ, આ કદાચ એની આ હોની ના થાય કોઈ દાડો ભાઈ. શું કહો, પણ કદાચ આ ગળામ પહેરીને ફરે ને એના જાલા 20 વરા 20 હજાર જ હતા ભાઈ. અને આજ મારો રામ એવું કે હવે તો 60 પાક્યું ભાઈ, એટલે આ વિક્રમસિંહ નો દીકરો 24 કેરેટ પુરુષ છે ભાઈ. જલા ગૌતમ ભાઈ, વિક્રમ ભાઈ, જલા 89મો દાડો છે. ચેટલા કોઈ મને ઊંઘતા ન જોયો ભાઈ. 8.5 કલાક નોકરી કરું છું ભાઈ, અને હવાર 4 વાગ્યા લગીને વાયક હાચું છું ભાઈ. જલા જગત કદે જા 2 કટોરા પીવે એટલે લથડિયા ખાય ભાઈ રાવળદેવ. અને વિક્રમસિંહ નો દીકરો 22 તોલા પીવે ને તારે તો એની આંખો ઉખડે ભાઈ. જલા ગૌતમ ભાઈ, આ ગામમાં ના જગ્યાએ પહેલી વાર છું ભાઈ. શું કહો, આ તો મારા દેવની રમત છે રાવળદેવ. કોઈ જાદુ ટોના નહીં ભાઈ, કોઈ ઇંગ્લિશમાં કે મેજિક નહીં ભાઈ. શું કહો, કદાચ શંકા પડે સામે બે આવી જવાનું ભાઈ, બોલે એ કલમ ભરી આલવાની ભાઈ. અને આ દાઢીનો વાળ જાલન જો હવારમાં કદાચ મૂછું ના કઢાઈ નાખું તો એટલે મારું અહીં આવું નકામું ભાઈ. જલા 35 વર્ષ પાછળ જતો રહેતો હોય ભાઈ, ગામે કદાચ નજરો નજર જોયું હોય કે અહીં આ ફરે છે ભાઈ, એ ખૂણો ફરી આવ્યો ચયો ભાઈ. ભાઈ કદાચ આની બોચી મોડી ને કદાચ આના જટિયા જાલી ને જો કદાચ ભળદ ના પાદર માં પાણી ના ભરાવું તો મારું અહીં આવો ન. બની જેલું બોલતો નહીં ભાઈ ગૌતમ ભાઈ, જગતે કદાચ આશા મળી દીધી હોય ને આ ના થાય ભાઈ, એ બોલ્યા પછી મેં બનાવી આલ્યું છે ભાઈ. શું કહું, અને આજ આ વ્યાણ એટલે જ નાખું છું ભાઈ કે આજે આમનો ભાવ હતો ને કદાચ વસ્તી ટગર ટગર જોઈ છે ને ભાઈ, 40 થી 50 ગાડીઓ અહીં આવી છે ભાઈ. અને કદાચ આ 20-20 રમીને જો શિક્ષારું ના મારું તો અલ્યા મારું આવી આવું ના. જલા આ તો જગત ને આવું ગમે છે ભાઈ, એટલે આ કરવું પડે ભાઈ, નકર માર દાણા જોત જરૂર નહીં. ગૌતમ ભાઈ કદાચ વિલાયત વિદેશ લગીને મારી બાધાયું હાલો ભાઈ. શું કહો ભાઈ, અને જલા દાણા ન ઉપાડતો ભાઈ,
આમ એ મારી હામું બેહન જગત ને કદાચ હાથ નું ભણતર છે કે જમણા હાથમાં રેખા વાંચની હુજે ભાઈ, પણ મારા માદેવ એવું ગણતર આલ્યું છે જલા કે ભોંચેલું કદાચ લલાટ લઈને પિન્ટુભાઈ મારી હામું બોલન ભાઈ, અને કદાચ ત્રણ પેઢી ના વેદ વાંચી જાઉં ભાઈ, અને કદાચ એની વેળા કદાચ અમંગળ હોય ભાઈ, અને હાજો ભાવ કરીને આવ્યો જો એના લલાટ માં ના લખાઈ દઉં તો એટલે મારું બાલ પકડો જલા. જે કદાચ વર્ષોથી ગૌતમ ભાઈ હાલે છે ને ભાઈ, એટલે એને ખબર છે કલમ તૂટી હોય છીની તૂટે ભાઈ, મારી વળવાની જ કલમ તૂટે, બીજી તૂટે ને ભાઈ, પણ ચાલો આયા છીએ તો જવું પડશે ભાઈ. આમનો ભાવ હતો કદાચ આ મોમાઈનું કદાચ વાયક મારા ધર્મે સ્વીકાર્યું છે ભાઈ. શું કહું, કોઈ ચાલા બીવરાવક ડારો દેવા આવ્યો નહીં ભાઈ, પણ એ જગ્યાની એ ભૂમિએ મારો માદેવ દોઢ દોઢ છોડે ભાઈ. શું કહું, અને એમાં આ તો દોઢ લેવાય નહીં રહ્યો ભાઈ. શું કહું, એટલે કદાચ અહીંયા આગળ કદાચ ઝડપી જો કંઈક ના રાવ રચાવવાના હોય હું અહીંયા આવ્યો ના હોય ચાલા. શું કહું, આ નડો છે ને બે મહિને કદાચ પથારી બેહાડજો ને પાઘડી પલોઠી કરતો હોય આવું મનને ફાવતું ભાઈ. શું કહું, પણ જો કદાચ આવ્યો છું ભાઈ ચાલા, વર્ષો કદાચ જૂની વાત ધૂળમાં ડટાઈને પડી છે ભાઈ. શું કહું, હાથ કે નવ જોતો હવે. શું કહો ભાઈ જલા, કદાચ આમનો ભાવ કદાચ મને પગે લાગવું આવું મેં કોઈને શીખવાડ્યું જ ન ચાલા, કે કદાચ તમારો વડવો રહ્યો વાઈન જો ને ભાઈ, એ કદાચ જૂનામાં કદાચ ગોખલામાં હુકું નાળિયેર પડ્યું હોય ને ભાઈ, એને માથું નમાવજો ભાઈ. અને કદાચ અહીંયા કગર પોકી હશે ભાઈ, અને વિક્રમસિંહના દીકરાના ઘરે કદાચ વાયક પડ્યું હશે ભાઈ, એટલે કદાચ એ માતા કદાચ આરામમાં પડી હોય જલા. પણ મેં પહેલાય કીધું ભાઈ કે નબળી કદાચ છેલ્લી ઘડી આવે ભાઈ, અને એ વડવો વાઈન જોઈ જો એ કદાચ નીંદર માંથી ના જાગતો એટલે મારું 900 ઓવર આવું નકામું પડે ભાઈ.